મહા વાવાઝોડાનો ખતરો સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યો છે. અમરેલી જિલ્લાનું તંત્ર પણ ત્યારે સજ્જ થઈ ગયું છે. તંત્ર દ્વારા દરિયાઈ વિસ્તારમાં આવતા ગામના સરપંચો, તલાટી અને મંત્રીઓને એલર્ટ કરાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે. સાથોસાથ માછીમારોની તમામ બોટ કિનારા પર લગાવાઈ દેવાઈ છે. તકેદારીના ભાગરૂપે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ પણ યથાવત છે. જાફરાબાદ અને રાજુલાથી ઉપડતી તમામ માછીમારોની જે બોટો છે એમને પાછું બોલાવવામાં આવી ગયું છે અને તમામ બોટો અત્યારે બંદર ઉપર જ સ્થાયી રાખેલી છે. તમામ માછીમારોને અને સાગર ખેડૂતોને સૂચના આપેલી છે કે હાલ દરિયામાં કોઈ પણ ન જાય. સાથોસાથ આપણે જે પીપાવો પોર્ટ આવે છે અને જે જાફરાબાદનું બંદર આવે છે બંને જગ્યા ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને પોર્ટ ઓફિસર દ્વારા વોર્નિંગનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે. મરીન પોલીસ, કોસ્ટગાર્ડ એ બંને અત્યારે સતત પેટ્રોલિંગ ચાલુ કરી રહી છે. છેલ્લા 48 કલાકમાં જાફરાબાદ અને રાજુલામાં લગભગ 1.5 ઇંચ વરસાદ થયો અને ખાંભામાં પણ અમુક જગ્યાએ વરસાદ, અમુક ગામડાઓમાં વરસાદ પડેલી આપણને સમાચાર મળેલા છે.